ભગાભાઈ ની વાડીએ જઈને અને કહું ભગાભાઈ મને કઈ કામ દો ને, મારે કામ તો કરવાનું જ હોય ને, હમણાં ભગાભાઈ ની જઈને થોડું કામ કરી લઉં, થોડા પૈસા લઈ આવું. એક સબડું થઈ ગયું છોકરા હાટું. ભગાભાઈ ભગાભાઈ શું હે, મને ગાડીએ રાખવી છે. આ અમે વધી પડી છે, કેટલાક ને મરવું હોય આજે કામે. મને કઈ કામ રાખો ને. એ કઈ કામ નથી, અમે ઘરમાં હે ને 3-4 જણા છે આવા નાવા બધા. ગામમાં મને કોઈ કામ નથી દેતું તો મારે ખાવાનું શું? ભૂતના પેટની તને કોઈ કામ નહીં રાખે. આખું ગામ મને ભૂતના પેટની કરે. મારું નામ વિદુડી છે, મને ભૂતના પેટની શું કામ કયો? ભૂતના પેટની તને નો ખબર હોય, તારી માને હે ને ભૂત વૈભૂત અને તારી માં મરી ગઈ ને, તે તું એના પેટમાં હતી અને તારી માં નું પેટ સીરીન તને બહાર કાઢી, એટલે તને આખું ગામ ભૂતના પેટની કહે છે. અને તારા માં થોડો ઘણો અસર તો હે, અને પેલા તો ઈ ખબર નથી પડતી આમાં. કાનમાં બુટિયા, હાથમાં બંગડી, પગમાં ઝાંઝર, તને છોકરી કેવી કે છોકરો કેવો એ ખબર નથી પડતી. એક દી અમારે ગામના છોરે એ મીટિંગ કરવી છે પેલા તો. તને હું કેવું એમ હતી કામમાં કોઈ નોખતી આ માલત્રી થા મને કામે રાખો ને, તમારે ન્યા હું કામ કરું. ધોકો મારી પાછી લઈ આવીશ. ભૂતના પેટની કા કયો કામ તો કર્યું તું ને મેં તો તને કોનો કોના જેવી તને હિરોઈન જેવી કહું તો થાય હવે તો હું નથી હારી લાગતી. કેવી લાગે છે દાદી? ગાંડા જેવી લાગસ, ગાંડા તારા કરતા તાર ગાંડી નથી લે, મંદ બુદ્ધિ ની છો. ગાંડા હોય કામ કરે, હું તો કામ કરું છું. હાય મને ખબર છે તારું કામ, બધી મને ખબર છે. હું છે તારે કેવું ઠામણા ને કાયરત કરતો હાલતી થાલ. તારા જેવા એક ગામ માં હોય તો આખું ગામ ભોંડું લાગે આમ રોડે બેહાય. ગામમાં જવું જ નથી, મને બધા ભૂત ના પેટ ની કે હે. ગામમાં જવું આઈ ને પડ્યું રહેવું હે. ગામ તને ભૂતના પેટની કે હે અને તારી માને વૈરગા છે ભૂત એમ? ખોટી વાત છે. એ મારી માને ભૂત નતો વૈરગો. ઓય વૈરગો નથી બેટા, પણ ગામ તને ભૂતના પેટની કે છે ને, આથી તો મારી દીકરી. હું તમારી દીકરી. અને બેટા તને ભૂતના પેટની કે છે ને, હું ગામ ના દેખાડી દઉં ભૂતના પેટની કેને કેવા. તમે ગામ ને મારશો ને? નહીં બેટા, હું ગામ ને મારીશ નહીં. અને આજથી હવે તું ડાહી થઈ જઈશ. અને બેટા હું તને વચન આપું છું કે તું જયારે મને યાદ કરીશ ને, ત્યારે હું પ્રગટ થઈશ અને તારા ધાર્યા કામ કરીશ. હા ભૂત બાપા પ્રસન્ન થયા, મને દીકરી કરી ભૂત બાપાએ, અને એમ કીધું તું ડાઈ થઈ જાય તો હું ડાઈ થઈ જઈશ ને. પછી ગામ કોઈ કઈ નહીં કે, અને હવે ગામને દેખાડું કે હું તમારી માં વેજુડી ભૂત બાપાની દીકરી છું. હવે ગામને દેખાડી દઉં બધું, બધું ગામને દેખાડ દઉં. આખા ગામને કામ થઈ ગયું, પણ મારે હજી કામ ખૂટતું નથી.
એક બાજુ માંડવી પાકમાં આવી ગઈ, જાહેર વાટવાની છે, કપા ઉતારવાનો છે. પણ વાત સાંભળી ગામમાં કેવી વીજળી રહી ને, અડધા ગાંડા જેવી અડધા હાજા જેવી. ઈ કામ કરવા ગમે ને જાય, ગમે એટલું કામ હોય કામ કરી નાખે વીજળી. વીજળી ને કઈક લગભગ નક્કી પાયરકું હોય એટલું કામ કરે છે. પણ મારે આ કામ ખૂટે એમ નથી. એક બાજુ વરસાદ નું અંધારું થયું, માથે ગાંઠ નો બધો પાક બગડશે. હાલ ને વીજળી ને ઘરે જઈને કઉ વીજળી ને કે એક દી મારામાં કામે આવે ને તો બધું મારું કામ થઈ જાય. વીજળી વિના ભેગું નહીં થાય. મારે વીજળી ને કેવું જ જોયે. હાલ વીજળી ને ઘરે આવેલો જાઉં. એ બીજું બેન અહીં આવો ને. મારે બેન હું ને કા ભગા ભાઈ, હું તો બેન જ છું, આખા ગામ ની બેન છું હું. અહીં આવો તો કામ છે મારે તમારું. અરે ભાઈ, મારું કામ પડ્યું તારે? બોલો ને ભગા ભાઈ. એમ નઈ જોવો તો ખરા, આજથી 100 મહિના પેલા તમને કોઈ બોલાવતું નહીં. ભૂતના પેટની ભૂતના પેટની કામે જ કેતા હો ભગા ભાઈ. હું બોલ્યો ખોટું ને, પણ કેવડી મેળી વાળા મકાન કરી લીધા. નથી કેતા કોઈ નો હોય એનો ભગવાન હોય. અને મેં તો વાતે તમારી સાંભળી કે તમે ગામમાં જેના ખેતર માં કામે જાવ ને, હાઈન થાય બધું કામ કરી નાખો. મારી મહેનત કેવડી ભાઈ, પાણી નો પીવો. પેલાથી હું કેતી મારે મહેનત નો ખાવ, મને કામ દો, કોઈ નો દેતું. પણ તમે તમારો વેહોલો વિચિત્ર હતો ને, એટલે કોઈ ગણતરી ન કરતો. સમજાણ, હું શું કઉ છું, મારે થોડું કામ છે ખેતર માં. હું કેટલું કામ છે, એક બાજુ વરસાદ. હું નવરી નથી, મારે ગામ માં 7-8 જણા નું કામ રાખેલું છે મેં. અને ગામ માં હે ને બધા મને જ કામ બોલાવે છે. આજુબાજુ ના ગામ ના દાડી આવતા હું જેદુ ની કામ મને ગામ દેવા માંડ્યા, કામ કરવા માંડી. એટલે કામ તો કરતી, પણ હવે ગામ મારું ભરોસો કરવા માંડ્યું છે તે પછી કોઈ દાડીઓ ગામ માં આવ્યું નથી. એમને બીજું બેન સાચું કહો, તમારે જે પૈસા થાય ને પૈસા મારી પાસે લઈ લેજો. પણ મારા કામ છે માંડવી છે, જાહેર કામ બધું કરી દે. હા કઈ વાંધો નથી, તમે 3000 ભલે હાલો, તું કામે આવી દઈ. કઈ લાવશો? સવાર માં આવી જાય. હા બરોબર, તમારે મને કામ છે ને વહી દેવાનું. એ હા, મારી માથે કોઈ માણા રે ને ટક ટક થાય એ મને નો મેળાવે. હું તમને સીધી દઉં, આટલું કરવાનું પછી વહી દેવાનું, પછી હું ઘરે વહી જાય, તમારું કામ થઈ દે. હા વાંધો નહીં, ભલે જાય લો. મારા દીકરા આજ છે ને, ઈદ છે ને બધા. હે, કાલ હવાર મને ભૂતના પેટની ગાંડો ગડબો અને જોડતા આવે હે ને, હવનો ભગવાન હે, અને મારા તો ભૂત બાપા છે. વીજળી કેતી હતી હું આવીશ, હજી આવી નહી. કાલ નું કેતી હતી દી ઉગો તો ન આવી. વાવે તો હારું કામ મારે પતી જાય. હા આવી ગઈ, લ્યો કઈ નો રાહ જોતો હતો. પછી મેં આ કેટલા વાગ્યા પતશે? એક તો સવાર 100 વાગ્યા ની એક જગ્યા ગઈ હતી ને, થોડું કામ હતું પતાવી દીધું. જો જાહેર વાંટવાની છે, આમ માંડવી છે, એ માંડવી ઉપાડવાની, પાથરા કરવાના, હલર માં કાઢવાની, કાપા વીણવાનો છે, વાહક પાણી ટાંકો આખો ભરવાનો, ઢોર ને પીવાનો, અને ઓલા મકાન ના બેલા પડી ગયા ને વાવાઝોડા માં, એ બેલા નો 1 સેકન્ડ થપ્પો કરવાનો છે, અને ઓલી વાડી પાણી નથી, કોઈ વસ્તુ નહી થાય. જો આ કામ મેં સીધું સારું આ બધું કરવાનું હોય. હાલો દાવાલો, હા હું ઘરે જાઉં. હા બધું કામ સીધી ગયા, હવે બાપા ને બોલાવું, બાપા આવશે બધું કરી દે. ભૂત બાપા પ્રગટ થયો. બોલ મારી દીકરી, શું કામ છે? આપણે શું કામ હોય બાપ દીકરીને? હું કામ રાખું, તમે કામ કરો. મારા ભૂત બાપા જેવું દુનિયામાં કોઈ હારું નહી. શું કરવાનું હે? આજ્ઞા કર બેટા. કઈ વાંધો નહી, તું જા બેટા, હિસાબ લેતી થા, અને હું હમણાં કામ કરી નાખું. લે કઈ ભગા ભાઈ, હું વાળી લાવતો ને, લે બીજું બેન પાસે જાતો, કામ કેટલે પોઈ, કામ બધું થઈ ગયું, હું હિસાબ લેવા આવી. મેં કીધું ભગા ભાઈ ઘરે લેતી આવું હિસાબ. એટલે બધું કામ થઈ ગયું, બધું થઈ ગયું ભગા ભાઈ, જોઈ આવો. તમે તો મિલિટરી કરતા બધા કામ કરો. હું કામ તો કરતી હતી, ગામ ને ભરોસો નતો, પણ હવે ગામ હે ને ખાંડ ખાઈ ને આવ્યું છે મારી પાસે. આપડે કેટલા વાત થઈ હતી? 3000 માં ભાઈ.
તમે મારું કામ ટાઈમસર કરી દીધું ઝડપથી, ત્રણ ને પાંચ હજાર આલ્યો. બગા ભાઈ, માણસ નો સમય બદલતા વાર નો લાગે. આ તમે એ જ બગા ભાઈ હો કે એક વાર મને 5 રૂપિયા નહોતા દેતા ખાવા હાટો, આજ તમે 5,000 નો ઘા કર્યો ને, એટલે સમય છે ને બલવાન છે. હવે તો થાય ને 150 વર્ષ ની થાય. મને તેમ હતું કે તમે નહીં આવો. પેલા તમે આવ્યા ત્યારે મેં તમને તુકારા ઉકારા કર્યા, તમારું અપમાન કરી નાખું, તમને ધક્કા મારી કાઢી મેલા. એટલે બેન, ગઈ વાત જવા દે ને, મને એવું મનમાં નથી. અને તમે જે જાકારો દેતા ને મારા સમય ને દેતા હતા, મને નહોતા દેતા. આજ મારા સમય ને તમે આવકારો દો છો, હજી મને ના દેતા કોઈ, પણ મારો સમય સારો આવ્યો એટલે. અને સમય બદલતા વાર ન લાગે, પણ કઈ વાંધો નહીં, મને એ માયલો કઈ છે જ નહીં. તો મહેનત કરું છું ને, ખૂબ પૈસા કમાવો. હા, ભગવાન ની દયા. તું છે કયો? બીજું બીજું હવે મારે તો કઈ જરૂર નથી, મારે તો બધા ઉપર વાળા ની દયા છે બરોબર. પણ તમારે કોઈને કઈ જરૂર પડે તો કારી રાતે મારી ડેલી ખખડાવજો, મારે આ જરૂર છે. હું જવાબ દઉં છું, બધા ઘરે જાઉં, બધા આવકારો દઉં. કેમ કે ગમે એમ તો હું આ ગામ ની દીકરી, ભલે મારો સમય હતો ગામે મને જાકારો દીધો, પણ મારા માવતરિયા નું ગામ છે. ભલે મારી વાંહે કોઈ નથી, પણ ગામ છે ને ઈ જ મારું માવતરિયું છે. પણ તમને અભિમાન નથી એવું ઈ તો મને ખબર છે, પણ મારું જ્યારે મારા ઘર નો પ્રસંગ હોય ને ત્યારે ક્યાંય વયા ન જાતા. ભલે હો, ભૂતના પેટ ની જ લાગુ ના સમય છે ને હવ નો ભગવાન છે ને, આને નથી કેતા કે ભોરા હોય એના ભગવાન. હું ગમે તો ભોરી સમ ભલે હાલો. પૈસા ટકા થઈ ગયા, સમાજમાં આબરૂ મળી ગઈ, ગામ આખું દીકરીની જેમ રાખે છે, મને કાંઈ વાંધો નથી. પણ હજી સમય મળ્યો છે તો સમયનો લાભ તો લઈ લઉં. ભૂત બાપાની દયા થઈ ગઈ. ભૂત બાપાને કેવું છે કે આ મકાન નહીં, મને ગામમાં કોઈને નથી એવી હવેલી બનાવી દો, અને હજી મારે ભંડાર ભરી દો. એટલે ગામને એકવાર હું દેખાડું કે મારો સમય આવ્યો. શેતાન કા નામ લિયા, શેતાન હાજર હુઆ. બાપુ, હું તો ધન્ય થઈ ગઈ. ઓ મારિયા બાપુ, બાપુ મેં તમને યાદ કર્યા તા, તમે હાજર થઈ ગયા. મારે તમારું કામ નતો, મે બોલાવ્યા નતા કાઈ. ના બેટા, હું હાજર નથી થયો, હું હવે રજા લેવા આવ્યો છું. બાપા, કેમ તમે વયા દાવશો? હું તમારી દીકરી છું. અલે બાપુ, દીકરીને મેલીને તમે વયા દાવશો, મારાથી કાઈ ભૂલ થઈ ગઈ? નહીં બેટા, હવે હું તારું કામ કાઈ નહીં કરું, કારણ તારા નસીબમાં જેટલું હતું ને એટલું મેં તને આપી દીધું. પણ બાપુ, હજી તો મારી બહુ આશા જાગી છે કે હવે તમે મને મળ્યા છો તો મને રાજપાટ આપો, મને ગામના હંધાઈ ના કરતા મોટી હવેલી આપો, મને હીરા મોતી ના ભંડાર ભરી દો, ગામ થી હવાઈ થઈને રવિ એવું મને કઈક કરી દો. હા પણ બેટા, હવે મારી પાસે જાજો સમય નથી. વક્ત સે પહેલે ઓર કિસ્મત સે જ્યાદા કિસી કો કુછ નહીં મિલતા, અને તારા નસીબ માં જેટલું હતું ને એટલું બેટા મેં તને આપી દીધું, અને બેટા હવે હું જાઉં છું.
આખા જિંદગીમાં આધાર થઈને આવ્યા તા ને મને મૂકીને વૈયા ગયા. પણ બાપા દુઃખ તમે વૈયા ગયા એ વાતનું નથી, પણ દુઃખ એ વાતનું છે કે હું પાછી લોથારી થઈ ગઈ. પણ બાપા આજ મને સમજાઈ ગયું કે મારા ભાગ્યમાં હતું એટલું તમે મને દેતા ગયા. પણ આ તો મેં વધારે લાલચ કરી હતી, પણ આજ મને ખબર પડી ગઈ બાપા કે લાલચ છે ને બુરી બલા છે, માટે જેટલું છે એટલામાં જ રાજી રહેવાનું છે. હેલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિદુડી. તમારી સમક્ષ કોમેડી કોન્સેપ્ટ લઈને આવ્યા છે ને. હા, આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસુડી. તમને ગમે તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ભાવેશ ભગણી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.